નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવાર તરફથી આપનું ધોરણ બાર સંસ્કૃત વિષયમાં હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે વ્યાકરણ વિભાગમાં અભ્યાસ ચાર સંસ્કૃત સાહિત્યનો પરિચય જે આજે આપણે ભણીશું ગયા વિડીયો લેક્ચરમાં આપણે છંદ પરિચય પ્રાપ્ત કર્યો હતો અને આજે આપણે સંસ્કૃત સાહિત્યનો પરિચય પ્રાપ્ત કરીશું જેમાં પહેલો છે ગૃહ્ય સૂત્ર જેનો સામાન્ય પરિચય આપણે ધોરણ અગિયારમાં વૈદિક સાહિત્યનો થોડો પરિચય મેળવ્યો હતો એમાં આપણે વેદ સંહિતાઓના પરિચયની સાથે સાથે વેદાંગ સાહિત્યનો પણ નામતઃ પરિચય કર્યો છે એ માહિતીને સ્મરણમાં લઈને હવે અહીંયા વૈદિક સાહિત્યનો થોડો વધારે પરિચય મેળવીશું વૈદિક સાહિત્યમાં વેદ નામના એક પુરુષની કલ્પના કરવામાં આવી છે એ પછી જેમ માણસને પોતાની રક્ષા માટે મુખ નાસિકા નેત્ર શ્રોત્ર એટલે કે કાન હસ્ત અને પાદ જેવા અંગો છે એમ આ વેદ પુરુષની રક્ષા માટે નાસિકા તરીકે શિક્ષા હસ્ત તરીકે કલ્પ મુખ તરીકે વ્યાકરણ શ્રોત્ર તરીકે નિરુક્ત અને પાદ તરીકે છંદ અને નેત્ર તરીકે જ્યોતિષ એમ કુલ છ અંગો અર્થાત વેદાંગોની રચના કરવામાં આવી છે એમ મનાય છે આમાંથી જે કલ્પ નામનું વેદાંગ છે એનો અહીંયા સંક્ષેપ આપણે પરિચય મેળવવાનો છે કલ્પશાસ્ત્રનો પરિચય આપતા કહેવાયું છે કે કલ્પો વેદવિહિતાના કર્મણા કર્મણામ આનુપૂર્વેણ કલ્પના શાસ્ત્રમ અર્થાત વેદમાં કહેલા કર્મોને અનુક્રમે જ્યાં કલ્પિત કરવામાં આવ્યા છે તે કલ્પશાસ્ત્ર એ કલ્પ છે આશય એ છે કે વેદોક્ત કર્મોને કેવી રીતે કરવાના છે એનું ક્રમપૂર્વક આયોજન વિચારવાનું કાર્ય આ કલ્પશાસ્ત્રનો વિષય છે આના ચાર ભાગ છે એક શ્રોતસૂત્ર બે ગૃહ્ય સૂત્ર ત્રણ ધર્મસૂત્ર અને ચાર શુલ્વ સૂત્ર આમાંથી જે પહેલું શ્રોત સૂત્ર છે એમાં પ્રતિદિન કરવામાં આવતા એટલે રોજબરોજ કરવામાં આવતા અગ્નિહોત્રથી લઈને અમુક વિશેષ નિમિત્તે કર કરવાના થતાં યજ્ઞો કેવી રીતે કરવા એ બતાવવામાં આવ્યું છે જ્યારે બીજું ગૃહ્ય સૂત્ર એમાં દરેક ગૃહસ્થ ઘરમાં જે જે ધાર્મિક ક્રિયાઓ કરવાની હોય છે તેમનો સંસ્કાર વિધિના વિધિ વિધાનોનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે ત્રીજું ધર્મસૂત્રમાં સમાજ અને રાજ્યને લગતા વિધિ નિયમ એટલે કે કાયદા કાનૂનને લગતી બાબતોનું વર્ણન છે આને આચારશાસ્ત્ર પણ કહે છે આમાં માણસના વ્યક્તિગત કર્મો અને સામાજિક કર્તવ્યોને લગતી બાબતોનો નિર્દેશ છે આ ધર્મસૂત્રોના આધારે સમય જતા સ્મૃતિશાસ્ત્રોની રચના થઈ છે ત્યારબાદ ચોથો શુલ્વ સૂત્ર આ એક રીતે તો ગણિત શાસ્ત્રીય વૈજ્ઞાનિક ગ્રંથ છે આમાં યજ્ઞકુંડ અને યજ્ઞશાળા બનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે આ સંદર્ભે અહી જ્યામિતિ શાસ્ત્રને લગતા અનેક પ્રમેયો પણ આપવામાં આવ્યા છે આમાંથી ગૃહ્ય સૂત્ર સાહિત્ય અનેક કારણોથી મહત્વનું છે જેમ કે આ ગૃહ્ય સૂત્રનો સંબંધ ગૃહસ્થ જીવન સાથે છે દરેક માણસનો ગૃહસ્થ જીવનનો કાળ માતા પિતા રૂપી પૂર્વજો અને સંતાનરૂપી અનુજોની સાથે જોડાયેલો છે તેથી એક રીતે તો આ એક પેઢીની સાથે નહીં પરંતુ એક સાથે ત્રણ ત્રણ પેઢી સાથે જોડાયેલો જીવનનો ઉત્તમ કાળ હોય છે સ્વાભાવિક છે આ કાળમાં કરવાના થતા કાર્યો પણ

વૈદિક સાહિત્યના જે કલ્પશાસ્ત્રના ભાગરૂપ આ ગૃહ્ય સૂત્રનું સાહિત્ય ઘણું વિસ્તૃત છે આજે ઋગ્વેદના ત્રણ યજુર્વેદના એક વત્તા નવ સામવેદના પાંચ અને અથર્વવેદનું એક એમ કુલ મળીને ઓગણીસ ગૃહ્ય સૂત્રો ઉપલબ્ધ છે આમાં સૌથી વધારે પ્રસિદ્ધિ આશ્વાલાયન અને પારસ્કર ગૃહ્ય સૂત્રની છે આશ્વાલાયન ગૃહ્ય સૂત્રને પ્રાચીનતમ માનવામાં આવે છે એના રચ્યતા આચાર્ય આશ્વાલાયન છે આમાં ખૂબ જ સરળ રીતે સંસ્કારોનો વિધિ ઉપદેશમાં ઉપદેશવામાં આવ્યો છે પારસ્કર ગૃહ્ય સૂત્રના રચ્યતા આચાર્ય પારસ્કર છે જેનો રચનાકાળ ઈસવીસન પૂર્વે બીજી શતાબ્દીનું મનાય છે આમાં ત્રણ કાંડ છે દરેક કાંડનું આંતરિક વિભાજન કંડિકાઓમાં છે ત્રણેય કાંડમાં મળીને કુલ એકાવન કંડિકાઓ છે તો આ આપણે જે સામાન્ય પરિચય સૂત્રનો આપણે મેળવો ત્યારબાદ સૌ જાણીએ છીએ રામાયણ તો રામાયણ એનો પરિચય પ્રાપ્ત કરીએ સદૂષણા અપી નિર્દુષા સખરા અપી સુકોમલા નમસ્તસ્મૈ કૃતાયે ન રમ્યા રામાયણી કથા અર્થાત જે દૂષણ આ નામનો રાક્ષસ અહીં પાત્ર તરીકે હોવા છતાં પણ સદોષ નહીં પરંતુ નિર્દોષ છે ખર આ નામનો રાક્ષસ અહીં પાત્ર તરીકે હોવા છતાં પણ ખર એટલે કે કઠોર નહીં પરંતુ સુકોમળ છે આવી રમણીય રામાયણ કથા કરનારને અમારા નમન હો આ શ્લોકમાં જેની કીર્તિ ગવાયેલી છે તે રમ્યા રામાયણી કથા એટલે કે મહર્ષિ વાલ્મિકી દ્વારા વિરચિત રામાયણમ રામાયણને સંસ્કૃત સાહિત્યનું આદિ કાવ્ય અને તેના કરતાં મહર્ષિ વાલ્મિકીને આદિ કવિ તરીકે ઓળખવામાં આવ્યા છે એમ કહેવાય છે કે શિકારીના બાણથી વિંધાયેલા ક્રૌચ જે નર પક્ષીને માટે વિલાપ કરતી ક્રૌચ એટલે કે માદાને જોઈને વાલ્મિકીને શોકનો અનુભવ થયો અને આ શોક એમના મુખમાંથી શ્લોક રૂપે સરી પડ્યો આ શોકના શ્લોકત્વને પામવાની ઘટના રામાયણની રચનાનું પ્રેરણા સ્થાન છે મા નિષાદ પ્રતિષ્ઠા ત્વમ ગમઃ શાશ્વતી સમાહ યત કૌચ મિથુના મિથુના દેકમ વધી કામમોહિતમ અર્થાત હે શિકારી તું અનંત વર્ષો સુધી શાંતિ કે સ્થિરતા પામી શકીશ નહીં કારણ કે તે ક્રૌચ પક્ષીના યુગલમાંથી કામમોહિત એવા એકને હણી નાખ્યું છે રામાયણ એ રામના અયન એટલે કે ગતિને કે જીવનને નિરૂપતી કૃતિ છે એમાં સાત કાંડ છે જેમાં બાલકાંડ અયોધ્યાકાંડ અરણ્યકાંડ કિશ્કિંધાકાંડ સુંદરકાંડ યુદ્ધકાંડ અને ઉત્તરકાંડ આ સાત કાંડમાં કુલ મળીને ચોવીસ હજાર શ્લોકો એટલે કે પદ્યો આવેલા છે આનું રચનાકાળ ઈસવીસન પૂર્વે પાંચસો વર્ષીય પ્રાચીન માનવામાં આવી છે વિશે જ આપણે રામાયણનું સંક્ષિપ્ત કથા વસ્તુ કે રામાયણમાં શું કહેવા માંગે છે એની સમજૂતી પ્રાપ્ત કરીએ નદીને કાંઠે આવેલી અયોધ્યા નગરીમાં રાજા દશરથ રાજ્ય કરતા હતા એમને ત્રણ રાણીઓ હતી કૌશલ્યા સુમિત્રા અને કૈકય આ ત્રણ રાણીઓથી રાજા દશરથને કુલ ચાર પુત્રો થયા જેમાં કૌશલ્યાથી રામ સુમિત્રાથી લક્ષ્મણ અને શત્રુઘ્ન તથા કઈ ભરતનો સમાવેશ થાય છે સૌથી મોટા પુત્ર રામ પિતાની આજ્ઞાથી વિશ્વામિત્ર ઋષિના યજ્ઞનું રક્ષણ કરવા લક્ષ્મણ સહિત એમના આશ્રમે જાય છે અહીં તે ઋષિઓને ત્રાસ આપતા અનેક રાક્ષસોનો વધ કરે છે આ જ સમયગાળામાં જનક રાજાની પુત્રીનો સ્વયંવર યોજાયો હોય ઋષિ વિશ્વામિત્ર રામને લઈને એ સ્વયંવરમાં જાય છે અહીં સ્વયંવરમાં શિવધનુષ્યને ઉચકવાની શરત હોય છે રામ પોતાના અતુલ્ય બળથી શરત જીતે છે સીતા તેમનું વરણ કરે છે અને એ રીતે રામ સીતાના લગ્ન થાય છે લગ્ન કરીને અયોધ્યા પાછા ફરેલા રામનો રાજ્યાભિષેક કરવાનું રાજા દશરથ જ્યારે વિચારે છે આ માટેની તૈયારી ચાલતી હોય છે ત્યાં જ કઈ કઈ વરદાન માગે છે કે રામને ચૌદ વર્ષનો વનવાસ અને ભરતને રાજગાદી આપો ત્યારે રાજા દશરથ દુઃખી મનથી કઈ માંગેલા આ વરદાનનો સ્વીકાર તો કરે છે એ પછી રામ પોતાની પત્ની સીતા અને નાના ભાઈ લક્ષ્મણની સાથે વનમાં જાય રામના રૂપ વિયોગથી રાજા દશરથ પોતાના પ્રાણને ગુમાવે છે અને મામાના ઘરે ગયેલા ભરતને પાછો બોલાવવા માટે તે પાછો તો બોલાવે છે પણ ભરતને રાજગાદી સોંપવામાં જ્યારે આવે છે પરંતુ તે ભાઈના પ્રેમનો આદર્શ બની રાજગાદી ઉપર બેસવાની ના પાડે છે છેવટે મોટાભાઈ રામની પાદુકાઓ રાજ્યાસન ઉપર મૂકીને એમના વતી રાજ્યનો કાર્યભાર સંભાળે છે રામે વનવાસ દરમિયાન અનેક રાક્ષસોનો વધ કર્યો તપસ્વી જીવન જીવતા રામના આ વનવાસ દરમિયાન એક દુઃખદ બનાવ બને છે જે લંકાનો રાજા રાવણ કપટથી સીતાનું હરણ કરી લે છે અને લંકામાં લઈ જાય છે રામ સુગ્રીવ હનુમાન વગેરેની સહાયથી સમુદ્ર ઉપર સેતુ બાંધે છે સમુદ્રને ઓળંગી લંકામાં પ્રવેશે છે રાવણ ઉપર વિજય મેળવી સીતાને મુક્ત કરાવે છે આમ રામ સીતાનું મિલન થાય છે લંકાનું રાજ્ય રાવણના ભાઈ વિભીષણને સોંપી વનવાસનો સમય પૂરો થતાં રામ અયોધ્યા પાછા આવે છે આજ સુધી સાચવેલી રાજ્યાસનની જવાબદારીને ભરત માનભેર રીતે રામને સમર્પિત કરી દે છે એ પછી રામ અયોધ્યાના રાજા તરીકે શાસન કરવા લાગે છે રાવણની લંકામાં રહેલા સીતાનો રામે સ્વીકાર કર્યો એ વાત પ્રજામાંના કેટલાકને ગમી નહીં તેથી રાજધર્મના પાલન માટે રામે પ્રિય પત્ની સીતાનો ત્યાગ કર્યો આ સમયે સીતા સગર્ભા હતા વાલ્મિકીના આશ્રમમાં સીતાને આશ્રય મળે છે અહીં તેઓ લવ અને કુશ નામે બે પુત્રોને જન્મ આપે છે બંને બાળકોની શિક્ષા દીક્ષા વાલ્મીકીને ત્યાં જ થાય છે અંતમાં રામે કરેલા અશ્વમેધ યજ્ઞ થકી પિતા પુત્રોનું મિલન થાય છે અને કથા આવી રીતે સમાપ્ત થાય છે રામાયણમાં આદર્શ ગૃહસ્થ જીવનનું દર્શન થાય છે દશરથના રૂપમાં પ્રેમાળ પિતા રામના રૂપમાં આજ્ઞાકારી પુત્ર તથા આદર્શ રાજા લક્ષ્મણ અને ભરતના રૂપમાં સ્નેહાળ ભાઈ સીતા અને ઉર્મિલા જે લક્ષ્મણના ઉર્મિલા લક્ષ્મણના પત્ની એના રૂપમાં આદર્શ પતિવ્રતા પત્ની તથા હનુમાનના રૂપમાં આદર્શ સેવક વગેરેના શ્રેષ્ઠ પાત્રો મહર્ષિ વાલ્મિકીએ આપ્યા છે સમગ્ર સંસ્કૃત સાહિત્ય ઉપર એક યા બીજી રીતે રામાયણનો પ્રભાવ જોઈ શકાય છે સમગ્ર ભારત વર્ષમાં રામકથા ફેલાયેલી છે એટલું જ નહીં જાવા સુમાત્રા ઇન્ડોનેશિયા શ્રીલંકા વગેરે દેશોમાં પણ આ રામકથા પહોંચી છે અને અત્યાર સુધી જળવાઈ રહી છે ધાર્મિક લોકો માટે રામાયણ એક ભક્તિ ગ્રંથ છે આ ઉપરાંત સમગ્ર રાષ્ટ્રને નૈતિકતાનો બોધ આપતું આ એક રાષ્ટ્રીય વિરાટ કાવ્ય જે એપિક નામે ઓળખાય છે દેશ વિદેશમાં ઉપલબ્ધ અનેક પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોનો આધાર લઈને મહારાજા સૈયાજીરાવ યુનિવર્સિટી વડોદરામાં આવેલા પ્રાચ્ય વિદ્યામંદિર તરફથી રામાયણની એક સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરવામાં આવી છે સંશોધન વિવેચન માટે વગેરે માટે આ સમીક્ષિત આવૃત્તિને પ્રમાણભૂત માનવામાં આવે છે તો સરસ એવા રામાયણનો પરિચય આપણે જોયો ફરી જ્યારે આપણે નવા વિડીયો સાથે આપણે મળીશું ત્યારે મહાભારતની સમજૂતી પ્રાપ્ત કરીશું જેટલું ચાલ્યું છે એટલું વ્યવસ્થિત તૈયાર કરવું અને વાંચવું ત્યાં સુધી અસ્તો